महाराष्ट्र पर टाटकेला निसर्ग वावाझोड़ानी असर वलसाडमां जोवा मळता हवामानमां भारे पलटो आव्यो हतो अने वादळछायुं हवामान साथे 40 किमीनी झड़पे पवन फूंकाई रह्यो छे। आ साथे वलसाड जिल्लामां 33,680 जेटला स्थानिक लोकोनुं स्थानांतर करवामां आव्युं छे। हाल वलसाड खाते NDRF अने SDRF ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે। વલસાડના દરિયાકાંઠે હાલ જુવાળ વધતા વલસાડ ખાતે STRFની ટીમ એલર્ટ થઈ ગઈ છે અને સમીક્ષા કરી રહી છે કે પવનની ગતિ વધે છે અને પાણીનો જુવાળ છે એને લઈને હજુ કેટલીક ભરતી આવી શકે છે। આ સાથે વલસાડના કોસંબા ગામેથી લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે અને જો નીચાણવાળા વિસ્તારમાં અગર કોઈ જરૂરિયાતમંદ ઊભી થાય તો SDRF સજ્જ છે। નિસર્ગ વાવાઝોડાની અસર વલસાડમાં બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। 12 વાગ્યા બાદ પવન ફૂંકાતા 400 કિમી ઝડપે પવન શરૂ થઈ ગયો હતો, જેની અસર કાંઠા વિસ્તારમાં વધુ જોવા મળી હતી। સાથે તિથલ દરિયામાં ઊંચા ફૂટ મોજા ઉછળ્યા હતા। વાવાઝોડાની અસરના પગલે વલસાડ જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની અસર શરૂ થતા વહીવટી વિભાગ એલર્ટ કરી દેવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 33,680 જેટલા સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તમામ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે। હાલમાં અત્યારે અહીંયા કઈ રીતે કામગીરી કરી રહ્યા? અમે SDRF બરોડાથી 9 ગ્રુપમાંથી આવેલા છીએ અને અમારી કુલ 3 ટીમો અહીંયા આવેલી હતી વલસાડ ખાતે, એમાંથી 2 ટીમો અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે અને અમારી 19 જવાનો સાથે SDRFની 19 જવાનો સાથે અહીંયા આવેલા છે અને પૂરા સરસામાન સાથે પૂરી કે વાવાઝોડું કઈ દિશામાંથી આવવાનું છે અને પાણીનો તરંગો અને જે નીચાણવાળી જગ્યા ઉપરથી જે માણસો હતા એમને બહાર બીજી સેફ જગ્યા ઉપર પહોંચાડવાનું। અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે વલસાડના કોસંબા ગામમાંથી? એમાંથી ઘણા બધા માણસોને બહાર જે સેફ જગ્યા પર પહોંચતા કરી દીધા છે અને અમારે અત્યારે જે વાવાઝોડું જે દરિયામાં આવવાનું છે તે કઈ જગ્યા પર કઈ રીતે કામગીરી કરવી એ અમારે જે અધિકારીઓને કહેવા પરથી અને પૂરી જાણકારી છે અને દરેક અમારા SDRFના જવાનો અલગ અલગ રાજ્યોમાંથી ટ્રેનિંગ કરીને આવેલા છે અને ઉચ્ચ ટ્રેનિંગ પ્રાપ્ત કરેલી છે આ લોકોને અને હજુ કઈ રીતનું વાવાઝોડાનું અરે ગતિ કઈ રીતની રહેશે અને કેટલા વાગ્યા સુધી એની અસર રહેશે? એની ગતિ ધીમે ધીમે ધીમી થવા લાગી છે અને રાત સુધીમાં એને સંપૂર્ણ રીતે આપણને ખબર પડી જશે કે ભાઈ કેટલી છે અને કઈ રીતે કામગીરી કરવાની। સર આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ છે વિજેશ કુમાર બી નિનામા, SDRF 9 ગ્રુપ બરોડા।